બુલેટિનની શરૂઆત કોરોના મહામારીને લઈને અમેરિકામાં મચેલી તબાહીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે કે અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે એક લાખ લોકોના મોત થઈ શકે છે અમેરિકા કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે જ્યાં કેસની સંખ્યા સૌથી વધારે અગિયાર લાખ અઠ્ઠાવન હજારને પાર પહોંચી ચૂકી છે અમેરિકામાં અત્યાર સુધીમાં સડસઠ હજારથી વધુના મોત થયા છે ન્યૂયોર્ક અમેરિકાનું એપી છે જ્યાં અંદાજે વીસ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે આ તરફ અમેરિકાના અડધા ભાગમાં લોકડાઉનના નિયમો હળવા બન્યા છે ટાઈમ સ્ક્વેર હજી પણ સુમસાન ભાસી રહ્યું છે કારણ કે ન્યૂયોર્કના ગવર્નરે અહીં લોકડાઉન હળવું કરવાની શક્યતાને હાલ તો નકારી દીધી છે તો અમેરિકી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે વધી રહેલા મોતના આંકડાઓ પર ચિંતા વ્યક્ત કરી We're going to lose anywhere from 75, 80 to 100,000 people. That's a horrible thing. We shouldn't lose one person over this. This should have been stopped in China. It should have been stopped. But if we didn't do it, the minimum we would have lost is a million two, a million four, a million five. That's the minimum. It came from China. It should have been stopped. It could have been stopped on the spot. They chose not to do it, or something happened. Either there was incompetence, or they didn't do it for some reason. And we're going to have to find out what that reason was.

એક એક નાનકડા ટેન્ટમાં ચાર સંબંધીઓ સાથે રહે છે તેમણે વર્ષ અલ સાલ્વાડોર છોડી દીધું હતું અને મહિનાઓથી આશ્રય સ્થાનમાં આવી જ હાલતમાં રહે છે તેમની આશ્રય મેળવવાની અરજી અમેરિકામાં પ્રક્રિયા હેઠળ છે અમારા બધા પ્રયાસો અને મહેનત પાણીમાં વહી જશે તે વિચાર જ ઘણો ડરામણો છે આંદોલનકારીઓ કહે છે કે યુએસ બોર્ડર પેટ્રોલ જે પણ વિસ્થાપિત પકડાય તેને કોઈ પણ કાયદાકીય કાર્યવાહી વગર મેક્સિકો પરત મોકલી દે છે છે તેઓ ટ્રમ્પ પ્રશાસનની મોટી ભાગ માને વર્ષોથી ટ્રમ્પ પ્રશાસન કહે છે કે તેઓ આશ્રય સુવિધાને નાબૂદ નહીં તો સીમિત કરવા માંગે છે અને મહામારીના બહાને તેઓ અત્યારે આ હેતુ પાર પાડી રહ્યા છે તેમાં આ વ્યાપક પ્રમાણમાં હકાલપટ્ટી કરાયેલા આશ્રય ઇચ્છુકો સામેલ છે જેમણે અમેરિકામાં પ્રવેશનો પ્રયાસ કર્યો હતો તેમાં કોઈ જ કાર્યવાહી વગર હકાલપટ્ટી કરાયેલા બાળકો પણ હતા એટલે સુધી કે વાયરસથી સંક્રમિત વિસ્થાપિતોને પણ દેશ નિકાલ આપી દેવાયો છે નુવો લારેડોના આશ્રયસ્થાનમાં એક વિસ્થાપિતે અન્ય પંદર લોકોને સંક્રમિત કર્યા હોવાનું મનાય છે જો કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ માને છે કે ઇમિગ્રેશન સ્થગિત કરવાથી અમેરિકાને રક્ષણ મળશે આ લાઈનો સામાન્ય કરતા લાંબી છે નજીકના અમેરિકન શહેર તરફનો ઇશારો કરતા આ બોર્ડ નીચે ઉભેલા વિસ્થાપિતો અને આશ્રય ઇચ્છુકો ચર્ચ તરફથી ભોજનની રાહ જોઈ રહ્યા છે કોરોના વાયરસે ઉત્તર મેક્સિકોમાં સૌથી ભય હેઠળ જીવતા લોકોનું જીવન વધુ જટિલ બનાવી દીધું છે અને ઇમિગ્રેશનની શરતો હળવી થવાનો હજુ કોઈ જણસાર નથી તેથી ફસાયેલા આ લોકો ભયાનક શહેરોમાં મહામારીના ડર વચ્ચે રહેવા માટે મજબૂર છે આ તો વાત થઈ અમેરિકાની વિશ્વના અન્ય દેશોમાં શું બની રહ્યું છે એ વિશે વાત કરીએ તો ભારત સહિત ઘણા દેશોમાં લોકડાઉન હળવું કરાતા વિવિધ પ્રકારની છૂટ આપવામાં આવી છે રશિયામાં સતત બીજા દિવસે દસ હજારથી વધુ નવા કેસો સામે આવ્યા આ સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને એક લાખ પિસ્તાળીસ હજારને પાર પહોંચી છે દરમિયાન મોસ્કોમાં વિક્ટ્રી પરેડ રિહર્સલની આ તસવીર છે પુતિન સરકારે નવ મહિના રોજ આયોજિત આ ઉજવણી રદ કરી દીધી છે નાઇજીરિયાની વાત કરીએ તો રાજધાની અબુજા અને લાગો શહેરમાં લોકડાઉન હળવું કરાયું બપોર સુધી દુકાનો અને બજારો ખુલ્લા રહ્યા જેથી લોકો જીવન જરૂરી ચીજો ખરીદી શકે સ્પેનની વાત કરીએ તો સાત સપ્તાહ બાદ પુખ્ત વયના લોકો એક્સરસાઇઝ કરવા બહાર નીકળી શક્યા અહીં ગત સપ્તાહે જ બાળકોને બહાર રમવાની છૂટ મળી હતી અને જર્મનીની જો વાત કરીએ તો ચર્ચ મ્યુઝિયમ અને પ્લેગ્રાઉન્ડ ખુલ્લા ખુલ્લા કરાયા છે જોકે દુકાનો અને જાહેર પરિવહનના સાધનોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે આ તરફ ભારતમાં પણ બે તબક્કાના સંપૂર્ણ લોકડાઉન બાદ આજથી ત્રીજા તબક્કામાં લોકડાઉન હળવું કરાયું તેની જો વાત કરીએ તો દેશભરમાં સંક્રમણને આધારે દરેક રાજ્યોમાં રેડ ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે આ દરમિયાન દિલ્હી મુંબઈ છત્તીસગઢ સહિતના રાજ્યોમાં દારૂ અનિવાર્ય જરૂરિયાતોમાં સામેલ કરાતા મોટી સંખ્યામાં લોકો દારૂની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા અનેક રાજ્યોમાં લીકર શોપ સામે લાંબી લાંબી કતારો જોવા મળી દિલ્હી અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં દારૂ ખરીદવા ઉમટેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી डेढ़ डेढ़ महीना हो गए ना अभी पिया नहीं तो अभी चालू करने वा, वाले बोले तो अभी चालू करने का चाहिए ना चालू करने चाहिए सुबह से घूम रहे हम हरियाणा में शराब इतनी महंगी मिल रही है हम क्या करें जो अस्सी रुपये तीस रुपये का क्वार्टर मिलता है वो तीन सौ रुपये का क्वार्टर मिल रहा है तो इससे बढ़िया तो यहीं से टैक्स लग के यहीं से पी लें दिल्ली आपको लग रहा है ठीक सरकार ने बहुत अच्छा करा वैसे भी तो लोग पी रहे हैं खरीद रहे हैं

એબીપી સમાચારમાં વિનામ આપનું સ્વાગત છે હું છું અર્ણવ વસાવડા એક લાખથી વધુ કેસો અને સાત હજારથી વધુ મોત સાથે બ્રાઝિલ ચીન કરતાં આગળ નીકળી ગયું છે બની શકે કે આ આંકડા ઓછા હોઈ શકે એમેઝોનની આસપાસની સ્વાસ્થ્ય સુવિધા પહેલેથી જ પડી ભાંગી છે ત્યારે આ વાયરસ અહીંની સ્થાનિક જનજાતિને બરબાદ કરે તેવો ભય છે વર્ષાવનની મધ્યમાં વાયરસે માઝા મૂકી છે આ એમેઝોનનું સૌથી મોટું શહેર મનોસ છે જ્યાં લોકો સામૂહિક કબર ખોદી રહ્યા છે મૃતકોની સતત વધતી સંખ્યાનો સરકાર આખરે બીજી કઈ રીતે સામનો કરે મનોસમાં સંક્રમણનો દર દેશમાં સૌથી વધારે છે અને ઓછી સ્વાસ્થ્ય સુવિધાઓ આ હોસ્પિટલની અંદર શૂટ થયેલો વિડીયો છે જેમાં ગંભીર રીતે બીમાર દર્દીની પાસે બોડી બેગ્સ મૂકવામાં આવ્યા છે મનોસમાં લોકો ગરીબી કુપોષણ અને વિસ્થાપન જેવી સમસ્યાઓ વચ્ચે જીવી રહ્યા છે ઇતિહાસ આ લોકોને શીખવ્યું છે કે અહીં બહારથી આવતો વાયરસ વિનાશ લઈને આવે છે હાલ તેમની પાસે માસ્ક સિવાય કોઈ જ શસ્ત્ર નથી વેન્ડરલિયા કહે છે કે સમુદાયમાં ઘણા લોકો વાયરસના લક્ષણ ધરાવે છે પરંતુ અહીં તેમની પાસે ડોક્ટર નથી કાળજી લેવા માટે નર્સ પણ નથી ગાઢ વર્ષાવનમાં રહેતા લોકોને વધુ મોટા પડકારોનો સામનો કરવો પડે છે નજીકની તબીબી મદદ મેળવવા માટે પણ તેમણે દિવસો સુધી હોડીના સહારે જવું પડે છે પ્રોટેક્શન એજન્સીઓ હવે મદદ માટે હાજર નથી જેના આ દેશમાં ગંભીર પરિણામો આવી શકે છે જ્યાં સરકાર પ્રેરિત ગેરકાનૂની ખનન ઉદ્યોગ અમેઝોનનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે કોવિડ નાઇન્ટીન બીમારીથી લોકોને મારે છે પણ અહીં લોકો ત્યાગ અથવા દૂષણને કારણે મરી રહ્યા છે ઘૂષણખોરો અહીં આવીને ફાયદો ઉઠાવે છે તેઓ ક્વોરન્ટીનમાં નથી તેઓ આ સમયનો તપાસ અર્થે ઉપયોગ કરી રહ્યા છે તેઓ જ મુખ્ય વાહક છે આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં જ વન નાબૂદી પચાસ વધી ગઈ છે અને કોવિડ નાઇન્ટીન સામે સંઘર્ષ કરી રહેલા પ્રદેશોમાં દાવાડનની સિઝન શરૂ થતાં કટોકટી વધી ગઈ છે અહીંયા બંને મોટી મુસીબતો એક સાથે ત્રાટકશે પાછલા વર્ષે જોયું તેમ વધુ દાવાનળનો અર્થ એ કે વધુ લોકો હોસ્પિટલ જશે અને જ્યારે હોસ્પિટલ પહેલાથી જ કોવિડ નાઇન્ટીનના દર્દીઓથી ઉભરાતી હશે ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બનશે સતત વધી રહેલા મૃત્યુ આંક વચ્ચે બ્રાઝિલના આ સૌથી સંવેદનશીલ લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની મોટાભાગની વસ્તી પર્વતીય વિસ્તારમાં દૂર દૂર વસે છે એવામાં મહામારીને સમયે અહીંના સ્વાસ્થ્ય કર્મચારીઓને લોકોનો કોરોના વાયરસ વિશે જાગૃતતા ફેલાવવાના કાર્યમાં કયા પ્રકારની મુશ્કેલી સહન કરવી પડે છે એ જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી માટે પત્રકાર એમ એ જરાલે मैं अपने घर से पैदल निकली हूँ तो मैं ऊंची पहाड़ पहाड़ों पर जाती हूँ बुलंदियों पर जाती हूँ तो मुझ मेरे लिए मुश्किल का सामना करना पड़ता है तो वहाँ पर औरतें औरतें होती हैं मर्द होते हैं उनको हम आगही देते हैं कोरोना वायरस के हवाले से पिछले दो माह से हम ये इस मुहिम पर निकले हुए हैं तो हम लोगों को आगाही दे रहे हैं लेकिन औरतें और मर्द वो उल्टा हम पे करते हैं रिएक्शन करते हैं कि ये क्यों बताती हैं हमें कोरोना वायरस ये है ही जो है ये एक प्रॉपर गंडा है नहीं मानते कुछ कहते हैं कि क्योंकि बैरूनी मुल्क से कोई वायरस छोड़ा हुआ है तो इस तरह की बातें करते हैं और बैरूनी मुल्क से जो लोग आए होते हैं हम उन लोगों को चेकअप के लिए बैठे हैं तो वो हम पे उंगलियाँ उठाते हैं कहते हैं कि ये कोई रिश्वत लेते हैं या इस तरह के कोई पैसे लेते हैं तब ये ऐसा करते हैं, करते नियम में बैठते हैं किसी आलमी अदारा से तो ये हमें बहुत मुश्किलें पेश आती हैं जिन में कोई कोई अलामत है खांसी ज़काम बुखार कोई है तो उनको करतिया सेंटर भेजना चाहते हैं लेकिन वो लोग नहीं जाना चाहते वो हमसे छुप रहे हैं वो कह रहे हैं कि नहीं जी हम तो कब के आए हुए हैं हम तो यहीं इधर के रहने वाले लेकिन हम उनको फिर भी किसी न किसी तरीके से पता लगा ही लेते हैं क्योंकि हम इसी एरिए रहने वाली हैं हमें तो पता होता है कि कौन लोग इधर थे कौन लोग बायर थे या किधर थे तो अब ये लोग हमारे ऊपर प्रगढ़ना बनाते हैं और तनकीद करते हैं लड़ाइया झगड़े जैसे ख़ानदानों में शुरू हो जाते हैं इस तरह के ये झगड़े बना लेते हैं ठीक है तो इसके इसके बाद यह है कि हुकूमत की तरफ से हमें कोई सेफ्टी किट कोई चीज़ नहीं मिली हुई क्योंकि हम तो ऐसे लो, ऐसे लोगों के पास जाती हैं जो बैरून मुल्क से आए हुए थे या किसी जगह से भी अब उनमें तो नहीं है पता कि किसी में बीमारी है या नहीं है क्योंकि ये लोग दूर से आए हुए होते हैं क्या पता किसी में कोरोना हो तो हमें तो खतरा ही होता है हमारी सेफ्टी के लिए हमें बिल्कुल भी कोई चीज़ नहीं मिली हुई ये जो चीज़ें हम यूज़ कर रहे हैं ये अपने पैसों से खरीद के हमने इस्तेमाल की हैं

લોકડાઉન બાદથી જ ઉત્તર પ્રદેશનું આ કારખાનું સુમસામ છે અહીં કામ સદંતર બંધ છે બાકી રહેલા કામના ભારણની સાથે ખોટ પણ વધતી જઈ રહી છે અહીં તૈયાર થનાર સ્પોર્ટ્સનો સામાન તેમજ કપડાં અમેરિકા અને યુરોપમાં નિકાસ કરાય છે પરંતુ જ્યારે પશ્ચિમી દેશોનો કારોબાર જ ઠપ્પ પડ્યો છે ત્યારે ત્યાંથી મળનારા ઓર્ડર પણ બંધ પડી ગયા છે સબ લોકો યાર એ કે આગે હમ અપને લોકો કી સેલરીસ કેસે પે કરવાએંગે ઓર નય ઓર્ડર્સ ભી ક્યુકી દુનિયા ભર મે લોકડાઉન હો રહા હે કે દુનિયા ભર સે હી ઓર્ડર્સ આને બંધ હો ગયે હે તો બિલકુલ હી બિઝનેસ સાયન સ્ટીલ હો ચુકા હે ના ઓર્ડર્સ આ રહે હે ના માલ જા રહા હે તો બહોત હી બડી પ્રોબ્લેમ હે ભારતી દેશ ના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી 80 લાખ મહિલાઓ માંથી એક છે ઘર ની રોજી રોટી નો ભાર તેમના એકલા ના ખભે છે હાલ ના દિવસો માં તેમ નું ગુજરાત માંડ ચાલે છે घर का खर्च चलाने में बहुत ज्यादा दिक्कत हो रही है क्योंकि मम्मी पापा भी नहीं है तो घर का खर्चा मेरे को चलाना पड़ता है सारा पढ़ाई का भी खर्चा और फिर घर का खर्चा तो इस वजह से लॉकडाउन बढ़ता जा रहा है तो हमें दिक्कत हो रही है घर के खर्चा चलाने में भी भारत ना जीडीपी नो सोल टका भाग निकास में दस करोड़ रोजगार सेक्टर साथे जोड़ेला है निकास नगारी सके चे। के पास एकदम पैसा नहीं है और मजदूरों को मजदूरी देने के पैसे भी नहीं है चालू करने के लिए कच्चा माल खरीदने के लिए पैसे नहीं है ऑर्डर सारे कैंसिल हो चुके हैं और पेमेंट आ नहीं रहे हैं जो माल सप्लाई कर दिया उसका कोई पेमेंट नहीं आ रहा है तो ये साइकिल कैसे चालू होगा वो एक सोचने की बात है વળી લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને રોજનું પાંચ અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે સરકારે લોકડાઉનના નિયમોમાંથી કેટલાક વિસ્તારોને છૂટ આપી છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વર્ષો ના સહી પરંતુ મહિનાઓ તો જરૂર વીતી જશે भारतीय श्रमिक और उद्योग घाटे का सही आकलन तभी कर पाएंगे जब ये संकट खत्म होगा इस बीच सरकार ने कहा है कि वो संक्रमण के दूसरे चरण की तैयारी कर रहे हैं और संभावना ये है कि लॉकडाउन तीन मई से आगे भी बढ़ सकता है अरुण उदय मुखर्जी बीबीसी न्यूज दिल्ली बीबीसी समाचार में इटाली में लॉकडाउन અને હિરોશિમા ત્રાસદીના સાક્ષી વૃક્ષો કેવી રીતે આપી રહ્યા છે શાંતિના સંદેશ વિરામ માટે સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે હું છું અર્ણ વસાવડા હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં વિશ્વના નેતાઓ કોરોના વાયરસની રસીના સંશોધન અને ઇલાજ માટે ભંડોળ વધારી રહ્યા છે આ માટે યુરોપીય યુનિયન પણ પ્રયત્ન કરી રહ્યું છે બ્રિટન જાપાન સાઉદી અરેબિયા પણ આ યોજનાનો ભાગ બન્યા છે જેમાં વધારાના આઠસો કરોડ ડોલર એકત્ર કરવાના છે જ્યારે ચીન રશિયા અને અમેરિકાએ નક્કી કર્યું કે તેઓ આ યોજનાનો ભાગ નહીં બને માર્ચના મધ્યથી લઈને અત્યાર સુધી પ્રથમવાર ન્યૂઝીલેન્ડમાં એક પણ નવો કેસ કોરોના વાયરસનો નોંધાયો નથી દેશમાં લોકડાઉન એક અઠવાડિયા પહેલા જ હટાવી લેવાયું છતાં અમુક પ્રતિબંધો હજી લાગુ છે જાપાને સ્ટેટ ઓફ ઇમરજન્સીને આ મહિનાના અંત સુધી લંબાવી દીધી છે એપ્રિલના શરૂઆતમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો હજી હટાવી શકાય એવી સ્થિતિ નથી એવું અહીંના નિષ્ણાંતોનું કહેવું છે જાપાનમાં કોવિડ નાઇન્ટીનના સંક્રમણને લીધે પાંચસોથી વધુના મોત નીપજ્યા છે હવે વાત ઇટાલીની તો અહીં લોકડાઉનના નિયમો હળવા થયા છે બે મહિના સુધી લોકડાઉનમાં રહ્યા બાદ હવે ઇટાલીના લોકોને કેટલીક છૂટછાટ મળી છે લાખો લોકો ફેક્ટરીમાં કામ કરવા જઈ શકે છે બગીચાઓ પણ ખુલ્લા મુકાયા છે બાંધકામની સાઇટ પણ ખુલ્લી મૂકવામાં આવી છે બહાર કસરત કરવા માટેની પરવાનગી પણ આપવામાં આવી છે ઇટાલી હવે ખુલી રહ્યું છે પણ પિઝા મેકર ટેરેસા યોરિયોની શોપ પૂરેપૂરી નહીં ખુલી શકે

દસ વર્ષ પહેલાં પોલીસ માટે નો ગો હતો જે સમાજ માટે સળો હતો સુરક્ષા વધી તેને કારણે આ પરિસ્થિતિ પર અંકુશ આવ્યો પરંતુ મહામારીને કારણે આ સંગઠિત અપરાધીઓ ફરી માથું ઊંચકે એવો ભય પેદા થયો છે એથી જ ઇટાલીની બીજી ગરીબ વસ્તીમાં પણ લોકડાઉનને કારણે આ ભયની પરિસ્થિતિ પેદા થઈ છે સુથારીનું કામ કરતા રાફેલે અમને કહ્યું કે ત્રણ મહિનાથી તેને કામ નથી મળ્યું ગુજરાત ચલાવવા માટે તેને તેનું ટીવી વેચવું પડે તેવો સમય આવ્યો છે તેને અમને કહ્યું કે લોકડાઉન દરમિયાન ગુનાખોરી વધી છે

જેને માટે જરૂરી છે તેમને માટે પૈસા ભેગા કરાય છે અને જેની જરૂર છે એને આપવામાં આવે છે પરંતુ આ વાયરસે ન માત્ર દેશની ઇકોનોમી તોડી છે પરંતુ સાથે સાથે તેના સામાજિક અને આર્થિક તાણાવાણાને પણ છિન્નભિન્ન કરી નાખ્યા છે બીજા યુદ્ધની સૌથી ગોઝારી ઘટના જ્યારે જાપાનના હિરોશીમા પર બોમ્બ વર્ષા કરાઈ ઘટનાને પંચોતેર વર્ષ વીતી ગયા હજારો લોકોએ આ હુમલામાં જીવ ગુમાવ્યા પરંતુ હિરોશિમાના એક બગીચામાં સાક્ષી બની રહેલા કેટલાક વૃક્ષો બચી ગયા અને આજે આજ વૃક્ષોના બીજ વિશ્વમાં શાંતિનો સંદેશ આપી રહ્યા છે જોઈયા રિપોર્ટ તેઓ સાચા સાક્ષી છે આ વૃક્ષોએ બધું જ જોયું છે તારીખ છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ સવારના આઠને પંદર કલાકે ઇનોલા ગે અમેરિકાનું બોમ્બર પ્લેન જેમાંથી હિરોશિમા પર ઓટોમિક બોમ્બ ફેંકવામાં આવ્યો જે હોસ્પિટલથી છ હજાર મીટર અંતરે હવામાં ફાટ્યો તે ગ્રાઉન્ડ પર નહોતો ફાટ્યો પણ હવામાં ફાટ્યો મેં એવું સાંભળ્યું કે આ ઉપર હવામાં વિસ્ફોટ કરવા પાછળની તેમની યોજના એ હતી કે આ બોમ્બથી વધુમાં વધુ લોકોને મોતને ઘાટ ઉતારાય રેડિયેશનના કારણે હિરોશિમામાં આવેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ ખાસ કરીને એપી સેન્ટરથી બે કિલોમીટર બોમ્બ ફેંકવામાં આવ્યો એ એપી સેન્ટરથી આ ગાર્ડન અડધો કિલોમીટરના અંતરે હતું મેં ઘણા પાસેથી સાંભળ્યું કે તે સમયે હિરોશીમા રંગવિહોણું થઈ ગયું હતું માત્ર કાળો કલર સફેદ અથવા તો ગ્રે કલર દેખાતો અમુક તો કહેતા કે આગામી પંચોતેર વર્ષ સુધી અહીં એક પણ છોડ નહીં ઉગે અને બધા એ અફવા પર વિશ્વાસ કરવા લાગ્યા બધાને થતું કે આ ટાઉન હવે મૃત અવસ્થામાં છે આ સમયે વૃક્ષો ચારકોલ જેવા લાગતા ચારકોલની આ લાકડી જેવા પરંતુ અમુક વૃક્ષો ઊગ્યા જ્યારે લોકોએ તેમાં લીલી કળી આવતા જોઈ તો તેમને લાગ્યું કે તેઓ પણ હવે બચી જશે રાહત ભર્યું હતું હું વિચારી શકું કે રંગવિહોણી દુનિયામાં કઈ રીતે આ કળીએ આશા જન્માવી હશે જેના કારણે લોકોમાં આશા ઉદભવી અને રાહત થઈ મારા મિત્ર નસરીન અઝીમી અને મેં મળીને આ ગ્રીન લેગસી હિરોશીમાં પ્રોજેક્ટની શરૂઆત કરી હું નસરીનની ખૂબ આભારી છું મારો જન્મ અને ઉછેર હિરોશીમામાં થયો પરંતુ હું એક સામાન્ય માનવી તરીકે વૃક્ષો જોયા વિના જ ઉછરી અને એ મારા માટે કંઈ નવીન ન હતું બહારના લોકોની આ પ્રકારની પહેલનો આભાર કે હું પહેલીવાર આને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ શકી આ વૃક્ષોએ મને ઘણું શીખવ્યું હું તેને પ્રેમ કરવા લાગી અને નવી પેઢીના લોકોને પણ આ વૃક્ષોની ગાથા સંભળાવવા લાગી ગ્રીન લેગસી હિરોશીમા પ્રોજેક્ટ આ વૃક્ષોના બીજને પરમાણુ પ્રકલ્પો વાળી જગ્યાએ વાવવા માટેનો છે પરમાણુ કારણે હોનારતનો અનુભવ થયો હોય દારૂની દુકાનો પર આજે ગજબની ભીડ જોવા મળી તો અમારા કાર્ટુનની કલમ કલમથી આજનો વ્યંગ બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આપ આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમય